આજે ભલે તમે એમને એમ કીધું કે તમે ઘરે જાઓ, પણ કાલે ઉઠીને આખું ગામ તમને કહેશે કે ઘરે જા. ખરાબ વ્યક્તિ છો તમે સાહેબ, અમારા જ ગામના વેપારીઓને બેરોજગાર કરી નાખ્યા તમે, કઈક બહાર થી બોલાવ્યા છે કામકાજ કરવા માટે, હે ને? એટલે આપણા ગામના વેપારીઓ તો બેકાર થઈ ગયા ને કાકા. ઉપરથી મારી જ પત્નીને તમે એમ કહો છો કે ઘરે છે? આ તો કઈ રીત છે કાકા, આવું કેવી રીતે ચાલે? પણ તમારા ઘરમાં પ્રતાપ કાકા, જો લોકેશ અત્યારે ઘરમાં કથા ચાલી રહી છે, મને કોઈ પણ પ્રકારની દમાલ નહીં જોઈએ. અરે બંને જણ પગે લાગો અને નીકળો અહીંયાથી બહાર. પ્રસાદ પહોંચી જશે ઘર, જાઓ. અરે વાહ, હા, કથાના દિવસે એક વિધવા એક સૌભાગ્યવતીને જવા માટે કહી રહી છે. એક સૌભાગ્યવતીનું અપમાન કરી રહી છે તું. હલો કે તું તો સિરિયસ થઈ ગઈ લાગ્યું નથી. મેડમ અનોખી દેવી, અનોખી દેવી, રિલેક્સ રિલેક્સ. તમને શું લાગે છે કે આખી આ જે મેટર થઈ છે એમની અમને જાણ નથી એમ? અમારા મનમાં કઈ ખરાબ હોત ને પ્રતાપ કાકા તો મેં તમને પહેલા જ કહી દીધું હોત, અને પેલા મનુને પણ કહી દીધું હોત કે આ ઘરમાં કેળના પાન આપવાના નથી. પણ મેં એવું કઈ ના કર્યું. કેમ ના કર્યું? ગામમાં એકેડેમીની સ્થાપના થઈ રહી, સરસ કામ કરો છો બધા, સરસ કરવું જોઈએ, બધા કરવું જોઈએ એવું કામ. અને મને કોઈ વાંધો તો નામ ગમે તેનું હોય, છેવટે ફાયદો તો આપણા ગામને થવાનો છે ને. ચાલ ઘરે છે. હા પણ તમે ધારાસભ્યના ધર્મપત્ની છો, સામાન્ય શાળામાં કામ કરતા કારકુનની પત્ની નથી, તમે સમજાય? પબ્લિકની સામે ઇજ્જતનો ફાળો તો કરી નાખ્યો, એ પણ આ 2-5 રૂપિયાના કેળના પાન માટે. શોભા નથી આપતું આ બધું. ચાલ પણ એકેડમી તો તમારા નામની જ થશે. અમારી 8 મહિનામાં પૂરી થઈ જશે, તમારું તમે જોઈ લો. જ્ઞાનચંદ તમે કેમ અહીંયા? કેમ ના અવાય અહીંયા? ના ના અવાય ને, અવાય અવાય, તમારાથી અવાય કેમ ના અવાય? ના પણ એટલે તમે કઈક ભાગી ગયા હતા એવું મેં સાંભળ્યું. જવા માટે નીકળ્યો તો રોકાઈ ગયો. કેમ અટકી ગયા? એમાં શું છે કે અધૂરું મૂકેલું કામ પૂરું તો કરવાનું ને. નક્કી કરેલું કામ પૂરું તો કરવું જોઈએ, તો પછી જવાનો નિર્ણય કેમ લીધો? અમારું સરસ મજાનું સુંદર ગામ ના ગમ્યું તમને? અરે ના ના ના, ગામ તો મને ગમ્યું જ ને, બસ ગામના અમુક લોકો મને પસંદ ના આવ્યા. અને મારો પ્રોબ્લેમ માણસોથી છે. કોણ છે આ બધા માણસ? છે અમુક લોકો જે બોલાવ્યા વગર ગમે ત્યારે ગમે ત્યાં અડચણ ઊભી કરી દેતા હોય છે. અમારી વાત કરો છો તમે? ના ના ના, તો તમને હું શું કહેવાનો હતો. અરે મહારાજ, અમને પ્રસાદ આપો. મેડમ, હવે તમે આવ્યા છો તો અમારી પ્રાર્થનામાં તમારી પ્રાર્થના ઉમેરો અને ભગવાનને વિશ કરો કે જલ્દીથી જલ્દી અમારી એકેડમી ઊભી થઈ જાય. અને એકેડમીનું નામ? અરે મેડમ, એ બધું રહેવા દો ને, એ બધું પછી ડિસ્કસ કરીશું. અત્યારે તમે આવો અને આશીર્વાદ, નહીં તો શું છે આખું ગામ બે વાતો કરશે, વગર ગામનું એટેન્શન મળશે અને એ બધાને હેન્ડલ કરવા બહુ અઘરા પડશે. એ અલગ, આફ્ટર ઓલ તમે ધારાસભ્યના પત્ની છો, બેટર છે. આશીર્વાદ લો, પ્રસાદ લો અને તમારા ઘરે જાઓ.
થેન્ક યુ સર. મારે તમારી પાસેથી આજ સાંભળવું હતું, અને જો તમે રોકાવાના હો તો અમારા બધાનો ફૂલ સપોર્ટ તમને જ. હવે હું પણ જોઉં છું કે અમારા ગામમાં કોણ અને કેવી રીતે તમને રોકે છે. અપાઈ સ્પોર્ટ્સ એકેડમી. ચાલો હવે કથા શરૂ કરીએ, નહીં તો મુહૂર્ત જતું રહેશે. અરે પેલા પ્રસાદ તો જોઈ લઈએ. હા, એટલે ખબર પડી કે એમાં કઈક વધારો ઘટાડો કરવાનો છે. હા, અરે તો એની સુગંધ પરથી જ ખબર પડી જશે. મેં બરાબર જ બનાવ્યો છું બાબી, ટેન્શન નહીં લો કાકા. હા ચાલો જોઈ લઈએ. પણ હા, ફેલ. અરે ફેલ નથી થયા તમે, એકદમ ફર્સ્ટ ક્લાસ બન્યો છે શીરો. 100 માંથી 100 માર્ક્સ, મારી અપેક્ષા કરતા પણ વધારે સારો બન્યો છે. કાકા, મેં તમને રસોડામાં જ કીધું હતું ને, મારી મમ્મીએ મને બધું જ શીખવાડ્યું છે. હા તો ચલો ફટાફટ કથામાં બેસીએ, આપણે પણ કેટલી વાતો કરીશું. તારો હાથ તોડવો પડે ને એના માટે મને મજબૂર ના કરતી સુલ્લુ, સમજી ને તું? ઓલરેડી મારું મગજ ખરાબ છે, વધારે ગુસ્સો ના કરાવતી મને. છોકરી છે તું? મારા બાપા છે ને સાચું કેતા હતા, ભૈરવ ભૈરાવ છે ને રસોડામાં જ રહેવું જોઈએ, કતો ફગના તળિયા નીચે રહેવું જોઈએ. ભાઈ કેળના પાન, કેળના પાન, 2 રૂપિયાના કેળના પાન માટે ગાંડી થઈ હતી તું? હે, શું કરવાના છે? કેળના પાન કમર પર આમ બાંધીને જિંગલાલા જિંગલાલા કરવાની છે તું? જવાબ આપને, મને કેમ ગઈ હતી પેલા ઢોલના ઘરે? ઢોલની ઘરે કેમ ગઈ હતી તું? ઈચ્છત ના. અરે એ લોકોને ખબર નથી સુલોચના કે તું મજાક કરી રહી છે. બહાર ઉભા ઉભા બધું સાંભળતો હતો હું, અંદર એટલા માટે આવ્યો કે પેલો જ્ઞાનેશ્વર તારી સાથે સાથે મારી ઇજ્જત ના ધજાગરા કરી નાખ્યા. તે 1000 વાર કીધું છે, તને બધું સહન કરીશું, મારી ઇજ્જત પર સહેજ પણ આ જાય નહીં, એ સહન નહીં થાય મારાથી, સમજી? અક્કલ ત્યારે જ વાપરવાની જ્યારે એની જરૂર હોય. પણ શું કહી મેંગો છે તમે? કોણ સાંભળો? મને મજબૂર ના કરતી હો સુલોચના. જૂનો લોકેશ બહાર આવી જાય ને એ દીદી, તમે મારું રૂગાડે છે તું જીજાજીનો, ચૂપચાપ બેસી રહે ને. તારા કરતા છે ને આ તારો બળદ બુદ્ધિ ભાઈ સારો છે. જે પણ કહું ને, જી સરકાર, આ સરકાર આ બધું કર્યા કરે છે, એ પણ હસી ને હું જે કહું ને એ કામ કરે છે. તારી જેમ નહીં, મારી વિરુદ્ધ નથી જતો એ. 1000 વાર કીધું છે કે રાજકારણમાં તારું કોઈ કામ નથી. બસ હવે આજ પછી એકેડમીનું બધું કામ હું જોઈશ.